गुड मॉर्निंग एवरीवन, श्री एस एस एल एम विद्यालय महावास्त्रु ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। हूँ अल्बर्ट रवि। तो विद्यार्थी मित्रों, आज आप धोरण बे विषय गणित चेप्टर नंबर 12 जोईशु, जेनु नाम छे आपो अने लो। ओके विद्यार्थी मित्रों, तो जोजो विद्यार्थी मित्रों, अपने पार्ट वन अने पार्ट टू तमे जोयो हशे। हवे विद्यार्थी मित्रों, अपने पार्ट टू में अपने आ वेंकटेशनी नास्तानी दुकान ए अपने जोयुं हतुं अने अमुक दाखला गणतरी कर्या हता। ओके विद्यार्थी मित्रों, हवे आपणे आजे जे छेल्ली एक्टिविटी एटले के छेल्ला जे दाखला बाकी छे ए विद्यार्थी मित्रों आजे आपणे पूर्ण करीशुं। ओके विद्यार्थी मित्रों, तो आपणे 102 नंबरना पेज पर आव्या हता। एमां विद्यार्थी मित्रों आपणो एक दाखलो बाकी हतो। तो जोजो एमां शुं कीधुं छे के मारे 31 रुपया चूकवाना थाय छे, पण मारी पासे 40 रुपया छे, તેથી તને કેટલા રૂપિયા પાછા મળે છે તે શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, આ જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે 31 રૂપિયા ચૂકવવાના હોય અને આપણા પર 40 રૂપિયા હોય તો એ આપણાને કેટલા પાછા રૂપિયા આપે તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખવાનું છે, એટલે આપણે દાખલો ગણતરી કરીએ। ચાલો જોજો કે 31 રૂપિયા ચૂકવવાના છે અને આપણી પાસે કેટલા 40 રૂપિયા છે, એટલે 40માંથી 31 આપણે બાદ કરીશું। ओके, तो अहीं जोजो आपणे झूम आउट पहला करी दईए। जोजो जोजो के आपणे झीरोमांथी एक बाद थाय नहीं, एटले आपणे शुं बाजूवाळा परथी उधार मांगवा पड़े, एटले के दशक लेवी पड़े, एटले आपणे चार परथी दशक लईए तो अहीं आवशे 3 अने अहीं आवशे 10। ओके, भई 10માંથી 1 જાય તો 9 અને 3માંથી 3 જાય તો 0। આપણો આન્સર શું આવ્યો કે 9 રૂપિયા, મને 9 રૂપિયા પાછા મળશે। વિદ્યાર્થી મિત્રો, મને એવું લાગે છે આ દાખલો આપણે જોયો હતો, તો પણ આપણે કંઈ વાંધો નહીં, એકવાર બીજી વાર રિપીટ થઈ ગયો, કશું વાંધો નહીં। ચાલો હવે એના પછીનું આપણે, ચાલો મહાવરાનો સમય જોજો। એમાં આપણને શેખર પાસે 32 રૂપિયા છે, તેણે 17 રૂપિયાનો દડો ખરીદ્યો તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા। હવે જોજો શેખર પાસે કેટલા 32 રૂપિયા છે, શેખર પાસે 32 રૂપિયા છે અને તેને 17 રૂપિયાનો શું લીધો, દડો ખરીદ્યો, તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, તો આપણા મગજમાં વિચારવાનું કે આપણા પર ધારો કે 32 રૂપિયા છે અને આપણે શું દુકાનમાં ગયા, દુકાનમાંથી આપણે શું દડો ખરીદવાનો છે, તો આપણે શું 17 રૂપિયા એને દુકાનવાળાને આપીએ, પણ આપણા પર કેટલા ટોટલ 32 રૂપિયા છે, તો હવે 32માંથી આપણે 17 રૂપિયા આપી દઈએ તો આપણા પર કેટલા રૂપિયા બાકી રહેશે, તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગણતરી કરવાની છે। તો ચાલો જોઈએ, આપણે ઝૂમ આઉટ કરી દઈએ। ઓકે, ચાલો હવે જોજો કે 2માંથી 7 બાદ થશે ના, તો આપણે શું બાજુવાળા પરથી ઉધાર માંગવી પડે, એટલે કે દશક લેવો પડે, અહીંયા આવશે, સોરી આપણે એને છેકો મારી દઈએ, 3ને છેકો મારીએ, એટલે અહીંયા 2, અહીંયા આવશે 12। ઓકે, હવે 12માંથી 7 બાદ કરીએ તો કેટલા આવશે, 5 અને 2માંથી 1 જાય તો 1। ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલો આપણો આન્સર શું આવી ગયો, 15। ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે એના પછીનો દાખલો જોઈએ કે સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા અને 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું તો તેણે કેટલા રૂપિયા આપવા પડશે। હવે જે સોની નામની છોકરી છે એ 24 રૂપિયાનું બિસ્કિટ ખરીદ્યું અને 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું તો તેણે કેટલા રૂપિયા આપવા પડશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું 24 રૂપિયાનું બિસ્કિટ અને 16 રૂપિયાનું ચિપ્સ, તો આ બંનેને આપણે શું બંનેના પૈસા આપવાના છે, એટલે કે આપણે ભેગા કરીને, એટલે કે બંનેના બિસ્કિટના અને ચિપ્સના ભેગા રૂપિયા આપણે આપવા પડશે, એટલે કે આપણે પ્લસ કરવાનો છે। હવે જોજો આપણે એને પ્લસ કરી દઈએ, ઝૂમ કરી દઈએ કે 4માં 6 ઉમેરે તો 10, 200 200 વધ્યા આવી 1, 2 ને 1 3, 3 ને 1 4, તો આપણે શું 40 રૂપિયા। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ, લાસ્ટ, કે ફંટુસ પાસે 64 રૂપિયા હતા, તેણે 39 રૂપિયા મેળામાં વાપર્યા તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા
હશે. હવે વિદ્યાર્થી જોજો કે ફંટુસ નામનો એક છોકરો છે, એના પર ટોટલ 64 રૂપિયા હતા. ફંટુસ પર કેટલા? 64 રૂપિયા હતા અને તે મેળામાં ફરવા ગયો. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, તમને મેળામાં મજા જ આવતી હશે, કેમ? મેળામાં ફરવાની કેટલી મજા આવે કે? તો ફંટુસ પાસે 64 રૂપિયા હતા અને તે મેળામાં ફરવા ગયો, અને મેળામાં જાત જાતની વસ્તુઓ હોય તો એને વિદ્યાર્થી મિત્રો અમુક વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ ગઈ. એટલે વિદ્યાર્થી મિત્રો એ 39 રૂપિયાનું કંઈ પણ વસ્તુ લીધું, એટલે કે 39 રૂપિયા એને વાપર્યા, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે કે કેટલા રૂપિયા વધ્યા હશે? તો ચાલો આપણે એને ગણતરી કરીએ. તો જોજો હવે 64માંથી આપણે કેટલા 39 રૂપિયા આપણે બાદ કરવાના છે. એટલે આપણે પહેલાં પહેલાં તો બાદબાકી કરવાનું, એટલે શું કે 4માંથી 9 બાદ થશે? તો ના, 4માંથી 9 બાદ થશે નહીં. તો આપણે શું, બાજુવાળા પરથી આપણે શું ઉધાર લેવું પડશે, એટલે કે દશક લેવી પડશે. તો આપણે 6 પરથી દશક લઈ લઈએ, આપણે 6 પરથી આપણે દશક લઈએ, એટલે 6ને આપણે છેકો મારી દઈએ, અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 14 અને અહીંયા આપણે છેકો મારી દઈએ 4ને. હવે 14માંથી 9 બાદ કરવાના, 14માંથી 9 બાદ કરવાના એટલે 5 રહેશે. તો અહીંયા આપણે 5. વિદ્યાર્થી મિત્રો તમે લાઈન ડ્રો કરીને તો પણ તમને ગણતરી કરતા આવડતું છે, કારણ કે 10, 11, 12, 13 અને 14 એમાં તમે આંગળી પર ગણતરી કરશો તો કેટલા આવશે? 5 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી 5માંથી 3 બાદ કરીએ તો ઈઝી છે કે 5માંથી 3 બાદ કરીએ તો 2 આવશે. આપણો આન્સર શું આવી ગયો? 25. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો આન્સર આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર આવી ગયો. હવે આપણે જે મહાવરાનો સમય આપવામાં આવ્યો છે એ આપણે એમાં 3 દાખલા, એક બાદબાકીનો દાખલો અને વિદ્યાર્થી મિત્રો 2 બાદબાકીના દાખલા અને 1 પ્લસનો દાખલો, એ વિદ્યાર્થી મિત્રો એ અને જોજો એના આગળનો આ એક દાખલો, એ વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં ચોકસાઈપૂર્વક લખવાનો અને ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારો આજનો હોમવર્ક આ મહાવરાનો સમય એ પાઠ્યપુસ્તકમાં ચોકસાઈપૂર્વક લખવાનું અને ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આપણો ચેપ્ટર નંબર 12 એ આજે પૂર્ણ થાય છે. હવે એના પછીના વિડીયોમાં આગલું ચેપ્ટર આપણે જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.